अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांक यूनिट 1 गेट अप एंड डांस जेमा आजे आपणे एक्टिविटी 3 करीशुं। विद्यार्थीनी मित्र रमत रमवानी तो सारी लागे छे ने तमने, तो चालो आजे आपणे रमत रमीशुं। रमतनुं नाम छे राजा सेस। शू नाम छे? राजा सेस। राजा एटले शू? राजा एटले एक व्यक्तिनुं नाम, अने सेस एटले कहेवुं। तो राजा कहे छे, आमा रमतनी अंदर तमे मित्र मळीने आ रमत रमी शको छो। 6-7 मित्र हसे तो पण चालशे। तमारा वर्गमां पण आ रमत तमे रमी शको छो। तमारा एक मित्रने तमे राजा बनावी शको छो, अथवा तो तेने राजा नाम आपी शको छो। अने हवे ए मित्र तमने जे प्रमाणे कहे ते प्रमाणे ज तमारे करवानुं रहेशे। तो चालो रमतनी शरूआत करिए। हवे राजा शुं कहे छे? બધા જ મિત્રો તૈયાર રહેશે, જે રાજા બન્યો છે તે તમને કહેશે, તે પ્રમાણે તમારે કરવાનું રહેશે। તો ચાલો, રાજા કહે છે ટચ યોર હેડ। ટચ એટલે અડવું, યોર એટલે તમારું, હેડ એટલે માથું, તમારા માથાને અડો। શું છે? ટચ એટલે અડવું, યોર એટલે તમારા, હેડ એટલે માથું। હવે તમારે શું કરવાનું છે? રાજાએ કહ્યું કે તમારે શું કરવાનું છે? તમારા માથાને અડો। તો હવે તમે બધા મિત્રોએ માથાને અડવાનું રહેશે। આગળ છે ટચ યોર નોઝ। ટચ એટલે અડવું, યોર એટલે તમારું, નોઝ એટલે નાક। શું? નોઝ એટલે નાક। તો હવે શું છે? તમારા નાકને અડો। અહીંથી શરૂ થશે ગુજરાતી, યોર એટલે તમારા, નોઝ એટલે નાક, અને ટચ એટલે અડવું, એટલે કે અડો, તમારા નાકને અડો। તો તમારે એ પ્રમાણે જ કરવાનું રહેશે, રાજા જે કહેશે તે જ તમારે કરવાનું છે। તો ચાલો મિત્ર, તમારા નાકને અડો। પ્લીઝ ઓપન યોર લિપ્સ। શું છે? પ્લીઝ એટલે શું? મહેરબાની કરીને, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારું, અને લિપ્સ એટલે હોઠ। મહેરબાની કરીને તમારા હોઠને ખોલો। તો ચાલો હવે શું કરવાનું છે વિદ્યાર્થીની મિત્ર? તમે તમારા હોઠને ખોલવાના છે। તો મહેરબાની કરીને તમારા હોઠને ખોલો, રાજાએ કહ્યું કે મહેરબાની કરીને તમારા હોઠને ખોલો, તો તમારે શું કરવાનું છે? તે જ પ્રમાણે કરવાનું છે। ક્લોઝ યોર આઈઝ। તો હવે ક્લોઝ, ક્લોઝ એટલે શું? બંધ કરવું, યોર એટલે તમારી, તમારું અથવા તમારી, આઈઝ એટલે આંખ, આઈઝ એટલે આંખ। તો તમારી આંખો બંધ કરો, આઈઝ એટલે આંખો, યોર એટલે તમારું અથવા તમારી, ક્લોઝ એટલે બંધ, તમારી આંખો બંધ કરો। હવે રાજાએ શું કહ્યું? તમારી આંખો બંધ કરો, તો તમારે એ પ્રમાણે કરવાનું રહેશે। ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ। હવે ટચ એટલે શું? ખબર પડી ગઈ તમને, અડવું, યોર એટલે શું? તમારું, ઇયર એટલે કાન, વિથ લેફ્ટ હેન્ડ। તો વિથ એટલે ની મદદથી, લેફ્ટ હેન્ડ એટલે, લેફ્ટ એટલે શું? ડાબો, લેફ્ટ એટલે ડાબો, હેન્ડ એટલે હાથ, ડાબો હાથ। સમજ પડી?
टच योर ईयर विथ लेफ्ट हैंड એટલે કે તમારા કાનને ડાબા હાથની મદદથી અડો. શું છે તમારા કાનને કેવી રીતે અડવાનું છે? ડાબા હાથની મદદથી અડવાનું છે. તમે ડાબા કાનને પણ અડી શકો છો અને જમણા કાનને પણ અડી શકો છો. આમાં ડાબા કાનને જ અડવાનું છે, જમણા કાનને અડવાનું નથી. શું કરવાનું છે? ડાબા કાનને જ માત્ર અડવાનું રહેશે. આમાં આપ્યું જ છે લેફ્ટ એટલે ડાબો. પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. તો હવે પુટ એટલે મૂકવું, યોર એટલે શું? તમારું. રાઇટ હેન્ડ એટલે જમણો હાથ. કયો હાથ? જમણો હાથ. અહીંયા આવ્યું હતું લેફ્ટ હેન્ડ, હવે અહીંયા શું આવ્યું છે? રાઇટ હેન્ડ એટલે જમણો હાથ. ઓન યોર લેફ્ટ શોલ્ડર. શોલ્ડર એટલે શું? ખભો. અને લેફ્ટ શોલ્ડર એટલે કે કયો ખભો? ડાબો ખભો. તો તમારો જમણો હાથ, પુટ યોર રાઇટ હેન્ડ એટલે કે યોર રાઇટ હેન્ડ એટલે તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. જમણો હાથ ક્યાં મૂકવાનો છે? ડાબા ખભાની ઉપર મૂકવાનો રહેશે. સમજ પડી વિદ્યાર્થીની મિત્ર? અહીં આપવામાં આવ્યું છે કે જમણો હાથ અને ક્યાં મૂકવાનો રહેશે? ડાબા ખભા પર મૂકો. રાજાએ કહ્યું. શું કહ્યું રાજાએ? કે તમારો જે જમણો હાથ છે તે તમારા ડાબા ખભા ઉપર મૂકો. રાઇઝ યોર હેન્ડ. તો હવે તમારે શું કરવાનું છે? રેઝ એટલે કે ઊંચું કરવું. રેઝ એટલે શું? ઊંચું કરવું. યોર હેન્ડ્સ. હેન્ડ્સ એટલે હાથ, તમારા બંને હાથો. યોર એટલે તમારા. તો શું કરવાનું છે? તમારા હાથને ઊંચો કરો. હવે તમારા હાથને શું કરવાનું છે? ઊંચા કરવાના છે. તમારા હાથને ઊંચા કરવાના રહેશે, રાજાએ કહ્યું છે. ટર્ન રાઇટ. શું કહ્યું હવે રાજાએ? ટર્ન રાઇટ એટલે કે રાઇટ એટલે કયું? જમણું. અને ટર્ન એટલે વળવું. કઈ તરફ વળવાનું છે? રાઇટ તરફ. તમારે જ્યાં ઊભા છો ત્યાંથી તમારે જમણી તરફ. રાઇટ એટલે જમણું. એટલે તમારે કઈ તરફ વળવાનું છે? તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારે રાઇટ તરફ એટલે કે જમણી તરફ વળવાનું રહેશે. ટર્ન લેફ્ટ એટલે હવે કઈ તરફ વળવાનું છે? ટર્ન લેફ્ટ એટલે તમારી ડાબી બાજુ વળો. વિદ્યાર્થીની મિત્ર, તમને સમજ પડી ગઈ કે તમારે શું કરવાનું છે? તો ચાલો વિદ્યાર્થીની મિત્ર, આ રમત તમે તમારા મિત્ર સાથે જરૂરથી રમજો, તમને ખૂબ જ મજા આવશે. આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. અલ્લાહ હાફિઝ.